ઘરનું બને ત્યાં સુધી ખાવું, એમાં પણ નિયમો છે. ઘરનું પણ આડેધડ નાખવા, બધું લીગલ થયા પછી પણ. જ્યારે રસોઈ થતી હોય ત્યારે રસોઈ કરનારના જેવા વાણી વર્તનને વિચાર હોય એની અસર એ અનાજ ઉપર પડતી હોય છે. ઘણા પૂછે કે અમારા ઘરમાં કજિયા મટતા જ નથી, કે આખો દાડો કચકચ ચાલુ જ પડી હોય, કે પતિ પત્નીને, સાસુ વહુને, બધાને, કે દેરાણી જેઠાણીને બધાને. એને અમે એક જ સલાહ આપીએ છીએ, જમતી વખતે અને રાતી વખતે જેના ઘરમાં ઝઘડા થાય ને એના ઘરમાં કોદાળો ઝઘડા મટવાના નહીં, આટલું સમજી લેજો. અને જેના ઘરમાં રાતી વખતે અને જમતી વખતે ઝઘડા ન થાય તો બીજા ટાઈમમાં પણ ઝઘડા થાય નહીં. કારણ શું થાય, એટલી રસોઈ કરતી હોય, દાર હલાવતી હોય, શાકનો વઘાર કરતી હોય અને એના ધણીને જેમ તેમ બોલતી હોય, બરોબર, દાર હલાવતી જાય, ધણીને અંભરાવતી જાય, સાસુને અંભરાવતી જાય, એ જે અપશબ્દો કે જે કંઈ તિરસ્કારની ભાવના તો ખરી, એ તિરસ્કારની ભાવના એ પેલા રસોઈવાળા અન્નમાં ભળે અને એવું તિરસ્કારવાળું અન્ન ખાય એટલે ઘરના સભ્યોની અંદર પણ પરસ્પર તિરસ્કાર થાય, કોઈ દાડો સ્નેહભાવ પરિવારના સભ્યોમાં જાગતો નથી. એનું કારણ છે કે રસોઈ બનાવતી વખતે રસોઈ બનાવનારના મનમાં, વાણીમાં અને વર્તનમાં નકરો તિરસ્કાર અને નકરી નફરતની ભાવના ભરેલી છે. અને એ બધી તિરસ્કાર ને નફરતની ભાવના એ જે ખાય એ દરેકની અંદર આવે, પરિવારના સભ્યોમાં પરસ્પર નફરત થઈ જાય, એકને આની જોડે ના બને, આની જોડે ના બને. કારણ શું છે, એનું આ કારણ છે. રસોઈ કરતી વખતે રસોઈ કરનારના વાણી વર્તન વિચાર જેટલા સારા હોય એટલું એ અનાજ સંસ્કારી બને, અને સંસ્કારી અનાજ ખવડાવવામાં આવે ત્યારે પરિવારના સભ્યોમાં પણ સ્નેહભાવ જાગે, આટલું યાદ રાખવાનું. ઝઘડો કરવો હોય તો છૂટી, પણ જોઈ લેવાનું. રાંધવાનું ચાલતું હોય ને તો શાંતિથી રાંધી લે, પછી આપણે બે શાંતિથી ઝઘડીએ, સમજાય, ઝઘડવાની છૂટી. કદાચ બહુ ઈચ્છા થાય ઝઘડવાની તો છૂટી, પણ જમતી વખતે નહીં ઝઘડવાનું. સમજાય રમણલાલ, ક્યારે નહીં ઝઘડવાનું, રાતી વખતે નહીં ઝઘડવાનું. એટલે તારું ખાલી નામ દીધું, આ બધા, આ તો બધા આવી ગયા, સમજી લેવાનું, આ નજરમાં આવ્યું એટલે તારું નામ આવી જાય, શું, બરોબર ને રાજુ? જમતી વખતે અને રાતી વખતે જેના ઘરમાં ક્લેશ ના થાય તો એનું ઘર સાક્ષાત ભગવાનને વાસ કરવા યોગ્ય થાય છે, આપણા સત્શાસ્ત્રોનું વચન છે. ઘરમાં ભગવાનને રાખવા છે ને ભાઈ, ઘરમાં ભગવાનને રાખવા હોય તો જમતી વખતે અને રંધાતું હોય એટલા પૂરતો માઇન્ડ કંટ્રોલ રાખવાનો, બાકીના ટાઈમમાં તમે જે કરો એ કરો, થશે જ નહીં, જોજો તમે. કારણ કે કલાક શાંતિ રાખો એટલે વિચારો બદલાઈ જાય, કારું થોડું પોતાનું દેખાય ને, પછી પેલા પેલું દેખાતું હોય, કલાક પછી પોતાનું દેખાય, રવા દો, મરવા દો. કે અન્ન રસોઈ ભગવાનની સ્મૃતિપૂર્વક કરવી, સ્મૃતિપૂર્વક તૈયાર થયેલી રસોઈ ભગવાનને ધરાવીને જમવી, આ બીજો નિયમ છે. સ્મૃતિપૂર્વક રસોઈ કરી હોય પણ થાળ ના ધરાયા હોય તો એ પણ વેલિડ ના કહેવાય, કારણ કે ભગવાનની આગળ જ્યારે એ અનાજ મૂકવામાં આવે છે થાળ ધરાઈને થાળની અંદર, ત્યારે જે આપણે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, તમે જે તમારી શ્રદ્ધા ભગવાનની દ્રષ્ટિ આગળ વિચારો, 15-20 મિનિટ સુધી એ અનાજ પડ્યું રહે ભગવાનની દ્રષ્ટિ સમક્ષ, 20 મિનિટ સુધી. આપણે 20 મિનિટ ભગવાનની આગળ બેસી શકતા નથી, કારણ કે આપણે એટલા પવિત્ર થવું પણ નથી, અનાજ પડ્યું રહે છે ભાઈ. ભગવાનની દ્રષ્ટિ 15-20 મિનિટ સુધી, અડધો કલાક સુધી પડે, તમે વિચારો કે ભગવાનથી ડિસ્ટન્સ કેટલું થાળનું, હે, 4-5 કે 6 ઇંચ, બરોબર, એ રીતે નજીક છે, નજર સમક્ષ છે આખી, ભગવાનની નજર આમ પડે. અનાજ એટલું જબરજસ્ત પવિત્ર થાય કે જે કંઈ
હોય ને બધી ક્ષતિ ત્રુટિ દૂર થઈ જાય. ભગવાનને ધરાવીને જમવું, પેલું શું આવ્યું, સ્મૃતિપૂર્વક રસોઈ કરવી, ત્યાર પછી ભગવાનને ધરાવીને જમવું, ત્યાર પછી સ્મૃતિપૂર્વક જમવું. ભગવાનની સ્મૃતિ હશે, કદાચ જમવાની ક્રિયા વખતે આખો આપણને સ્મૃતિ ના રહે, તો જ્યારે જમવાનું શરૂ કરીએ ત્યારે 5 વખત હે મહારાજ જમો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આટલું બોલીને તો થાય કે ના થાય ભાઈ, સ્મૃતિપૂર્વક જમવું. અને 4થો નિયમ છે, પરિવારના તમામ સભ્યોએ સાથે બેસીને જમવું. 4 વસ્તુનું પાલન જેના ઘરમાં થતું હોય તો એના ઘરમાં ક્યારે પણ કળિયુગનો વાસ થતો નથી, અને 4 વસ્તુનું જેના ઘરમાં પાલન થાય છે એના ઘરમાં આ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અખંડ વાસ કરી અને એના ઘરમાં બિરાજમાન રહે છે ભાઈ. આ 4 વસ્તુઓ ભાઈ, સ્મૃતિપૂર્વક રાંધવું, ભગવાનને ધરાવવું, સ્મૃતિપૂર્વક જમવું, પરિવારના બધા સભ્યોએ સાથે બેસીને જમવું.